जीजी कोविड हॉस्पिटल कथित यौन शोषण कांड गांधीनगर में पड़घा। मुख्यमंत्री विजय रूपाणी, गृह राज्यमंत्री प्रदीपसिंह जाडेजा, जामनगर धारासभ्य तथा राज्यमंत्री धर्मेन्द्र सिंह जाडेजाए जिला कलेक्टर ने ताकीदनी तपास करी कसूरवारों सामे पगला लेवा करी ताकीद। जिला कलेक्टरे आज बपोरे पत्रकार परिषद योजी आ जाहेरात करी हती। कोई स्पेसिफिक प्रश्न हो तो आप मने बताई दो ताकि हूँ एमज हूँ कवर करी लीश। ओके आज रोज एक न्यूज प्रकाशित थयो छे दिव्य भास्कर में, बहु दुखद घटना नी बाबत ना एमा चर्चा छे, उल्लेख छे। आ बाबत ने संज्ञान लईने आजे सवारे ज माननीय मुख्यमंत्री श्रीनो मारा उपर फोन आव्यो अने माननीय आरोग्य कमिश्नर श्रीनो पण फोन आव्यो कि आ बाबत में योग्य तपास थईने अने जे कई कारवाई करवानुं छे ए कारवाई करवामां आवे। आना अनुसंधाने अपने आ बाबतने संवेदनाथी लईने अमे तात्कालिक एक कमिटीनो गठन करी छे जे प्रांत अधिकारीनी अध्यक्षस्थाने रहेशे। ए कमिटीमां एएसपी अने डीन डेंटल कॉलेज ए त्रणनी आपणे एक कमिटी बनाई छे। आजे सवारे पण ए लोको अमुक लोकोना निवेदन पण लीधा छे अटेन्डन्ट्सना, अने बपोर पछी पण जे बहेनो अटेन्डन्ट तरीके जे त्यां फरज बजावे छे ए लोको जे आजे रातना शिफ्टमां हता ए लोकोना निवेदन हजी बाकी छे। ए लोको ज्यारे नौकरी उपर परत थशे आजे सांजे एटले फरीथी आजे एनो पण आपणे निवेदन लईने अने सौथी पहला तो आ बाबतमां केटली हकीकत छे पहला ए जाणवानो अमे प्रयास करीए छीए अने ए जाण्या पछी जे कई कारवाई हशे ए बाबतमां आपणे कारवाई करशुं। आ बाबतने संवेदनाने ध्याने लईने माननीय होम मिनिस्टर साहेબે પણ આ બાબતને ગંભીર નોંધ લીધી છે અને એમને દ્વારે પણ આપણે પ્રેસ બ્રીફિંગ પણ કરવામાં આવી છે, એટલે આ કમિટીને અમે તાત્કાલિક રિપોર્ટ પણ સાદર કરવાનો આપણે સૂચના આપી છે। આપણે મંત્રીશ્રીઓનો પણ આમાં સ્પષ્ટ નિર્દેશ અત્રે મળેલો છે કે આ બાબતના તટસ્થ તપાસ થાય અને જે કંઈ હકીકત છે એના આધારે કાર્યવાહી કરવામાં આવે। હજી અમારા ઇન્કવાયરી પ્રોસિજર ચાલુ છે, એ અમે પૂર્ણ નથી, અમે કહેતા કે પૂર્ણ થઈ ગયા છે। આજે લોકો પ્રેસમાં જઈને જે નિવેદન આપ્યું છે એમને પણ સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે। એ લોકોના ઘરમાં પણ ગયા હતા, આજે પોલીસની ટીમ પણ ત્યાં ગઈ હતી અને એએસપી સાહેબને પણ આપણે સૂચના આપી દીધું છે આ બાબતમાં ડિટેલ્ડ મારી અને એસપી જામનગર અમે બંને બેસીને અને એમાં કઈ રીતે આગળ વધવાના છે એ બધી બાબતમાં આપણે ચર્ચા કરી લીધી છે। નહીં, અત્યારે મહિલા આયોગ તરફથી અમને કોઈ સૂચના નથી। એ રિપોર્ટ ટૂંક જ સમયમાં આવી જશે, એમાં અમે કોઈ ટાઈમ ફ્રેમ નથી નક્કી કર્યું, કેમ કે ક્યારે આ બધા લોકોના નિવેદન મળી જાય એના ઉપર આધાર છે, એ જ્યારે મળી જાય ત્યારે જ આપણે કરશું। એમાં જે પ્રથમ તબક્કે જ્યારે આપણે પેશન્ટ અટેન્ડન્ટની જરૂરત પડી હતી ત્યારે લગભગ 250 જેટલા બહેનોને અને ભાઈઓને આપણે રિક્રુટમેન્ટ કર્યા હતા અને બીજા તબક્કામાં જ્યારે કેસનું વરણ વધારે હતું સેકન્ડ વેવમાં ત્યારે લગભગ 570 જેટલા લોકોને આપણે રાખ્યા હતા, એમાંથી ઘણાને પણ અત્યારે લોડ ઓછા હોવાના કારણે આપણે છૂટા પણ કરવામાં આવી છે। નહીં, આ બાબતમાં અત્યારે કોઈ પણ ફરિયાદ નથી। એમાં તો પછી એફઆઈઆર કરીને એને અટક કરવામાં આવશે અને પછી યોગ્ય જે આપણા નિયમો અનુસાર છે, જાતીય સતામણી એક વર્કપ્લેસ માટે પણ એક નિયમ છે, એને પણ કમિટી છે, પણ આ કમિટીને પણ સુપ્રત કરવામાં આવશે અને સાથે સાથે એના ઉપર સીધા એફઆઈઆર પણ કરવામાં આવશે। મારી પહેલા તો આપ સૌને વિનંતી છે કે આપ લોકો કોઈ પણ નામ આપ નહીં લેશો, બીજું કે આપ એમના કોઈ પણ ફોટા જાહેર નહીં કરશો। આ બહુ સેન્સિટિવ મેટર હોય છે અને બધી બહેનો મારી બહેન જેમ છે એ લોકોના કોઈના ફોટા ન આવે એની હું વિનંતી કરું છું
અને પ્લીઝ કૃપા કરીને આપ નામ જાહેર નહીં કરશો. આપ પ્રેસમાંથી છો? જીજી હોસ્પિટલમાં ઘણા વધુ એજન્સી અત્યારે કામ કરી રહ્યા છે, અને જે એજન્સી છે પહેલા તબક્કામાં આપણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પણ કર્યા હતા, અને જ્યારે જરૂરત પડી હતી ત્યારે આપણે રોજગાર કચેરી મારફતે અમે એજન્સીને પણ બધા મેન પાવર સપ્લાય કરવા. આજે સવારે જ આપણે કમિટી બનાવી છે, જેમ જેમ તપાસ થશે એ બધાને જે જે જરૂરત પડશે આપણે કરશું. સીસીટીવી ચેક કરવામાં આવશે? સીસીટીવી કે મહિલાઓ આક્ષેપ છે કે અંદર જતા ત્યારે ખરાબ રીતે તપાસ કરવામાં આવતા હતા, તો એ સીસીટીવી કે જોવામાં આવશે સમયમાં નોકરી દરમિયાન? કમિટીને સંપૂર્ણ સત્તા મેં આપી છે પ્રાંત અધિકારીને અને એએસપી અને ડીનને કે જ્યાં જરૂરત પડશે જે કોઈ સીસીટીવી ફૂટેજ વગેરેને પણ ખંગાળવાની જરૂરત પડશે તે લોકો કરશે. સાથે સાથે જરૂરત પડશે તો એ લોકોના જે કંઈ કમ્યુનિકેશન થયા છે એ બધી બાબતમાં પણ આપણે ચપાસ કરીશું. સર, મીડિયા રિલીઝ થયા પછી જે ભોગગ્રસ્તો છે એ બહાર નથી આવવા માંગતા અને ભોગગ્રસ્તમાં ચાલ્યા ગયા એવું બહાર આવે છે, તો એના માટેના કોઈ પ્રયાસો ખરા તંત્ર દ્વારા? જે કંઈ પ્રોસીડિંગ થશે, જે કોઈ નિવેદન લેવામાં આવશે એ કોઈ જાહેર આપણે જગ્યા ઉપર પણ આપણે નથી કરવા માંગતા, એને આપણે સેપરેટલી જે લોકો મળવા માંગતા હશે એ લોકો પ્રાંત અધિકારીને સેપરેટલી પણ આવીને અમારી કચેરીમાં પણ કે બીજા પણ કોઈ કચેરીમાં પણ જઈને નિવેદન આપી શકે છે. એની ગોપનીયતાનો ભંગ ન થાય તે માટે અમે સંપૂર્ણ રીતે પ્રયાસ કરશું. મારી પણ વિનંતી હશે કે જ્યારે પણ આવી બહેનો આપણી ઓફિસમાં આવતી હોય ત્યારે આપ લોકો ફોટો વગેરે નહીં લેતા. આજે નંદિનીબેને કીધું કે જે બેન મીડિયા સમક્ષ બોલ્યા એ બેનનો છેલ્લા બે દિવસથી સંપર્ક સાધી શકાતો નથી, અને આપે જણાવ્યું કે એના ઘર ઉપર પણ તપાસ કરી, આ બાબત ગંભીર નથી કે એનો સંપર્ક બે દિવસથી નથી થઈ શકતો, એ બેન ક્યાં ગયા? નહીં તો આ બાબતમાં આપ શું અત્યારે? એટલે બેન કેમ ન મળી શકે, એના ઉપર કોઈ દબાણ છે કે તે? નહીં, આ બાબત તો તપાસનો વિષય છે ને. હાજી, એટલે એ જે કંઈ જરૂરત પડશે એ બધું રીતે આપણે તપાસ કરશું. માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે આદેશ કર્યો છે એ પ્રમાણે આપણે કોઈ પણ બાબતમાં આપણે પાછળ નહીં પડશું. અગર કોઈ કટ ઓફ ડેટ નક્કી કરે છે ટાઈમ, કારણ કે આવી તપાસ અગાઉ સોંપાઈ છે એમાં નકર પુરાવા સાથે છેડછાડ થતી હોય છે, એમાં ઘણા બધું વસ્તુ હોઈ શકે છે, એટલે અત્યારે પ્રી મેચ્યોર છે મારા માટે કમેન્ટ કરવાનો. એમાં મોબાઈલમાં પણ જે કંઈ વાતચાત ચાલી હશે એનો પણ અમારે એવિડન્સ લેવા પડશે. હા, કંઈ કમ્યુનિકેશન થયા હોય તો પછી મેજિસ્ટ્રીયલ ઓર્ડર કરીને પણ મારે બધા જે કમ્યુનિકેશન થયા છે, વાતચીત જે ચાલી છે મોબાઈલ ઉપર પણ તે બધું નિવેદન લેવા પડશે. એટલે એ લાંબી પ્રોસીજર હોય છે અને આ બધા જ્યુડિશિયલ પ્રોસીજર છે, એટલે અત્યારે આપણે આ બાબતમાં કંઈ કમેન્ટ નથી કરી. જે લોકો સામે આક્ષેપ છે એ લોકો સાથે કન્વર્સેશન થયા છે ચેટિંગથી? સર, અગાઉ સરકારે એ બધું અગર થયા હશે અને કોઈ આપણને કોઈ એવિડન્સ રજૂ કરશે તો એ બાબતનો પણ આપણે સંપૂર્ણ રીતે તપાસ કરશું. પણ એ બધી પ્રોસીજર જે છે એ કોઈ પણ કોલ રેકોર્ડિંગ કે આ બધા કરવા માટે કાયદાનો જોગવાઈ છે અને જોગવાઈનું પાલન કરીને કરવા પડશે, એટલે અત્યારે આપણે ટાઈમ ફ્રેમ એમાં આપણે કંઈ નક્કી કરી શકતા નથી. પણ હું ખાલી એટલા જણાવવા માગું છું કે માન્ય મુખ્યમંત્રીશ્રી બહુ સંવેદનાથી આ બધી બાબતને તપાસ કરવા માટે આપણને સૂચના આપી છે, અને એ પ્રમાણે જેટલા ઝડપી થાય એટલી ઝડપી અમે રિપોર્ટ આપશું. સર, અગાઉ આવી ઘટના આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરેક સરકારી કચેરીઓમાં અને ખાનગી જે કચેરીઓ છે એમાં એક કમિટી નિયમિત હતી, શું જીજી હોસ્પિટલમાં આવી કમિટી હયાત છે ખરી? ચોક્કસ, જીજી હોસ્પિટલમાં પણ આ કમિટી હયાત છે, કાર્યરત પણ છે, અને કલેક્ટર ઓફિસમાં પણ દાખલા તરીકે મારી ઓફિસમાં પણ આ કાર્યરત છે, એ રીતે દરેક ઓફિસમાં કાર્યરત હોય છે, અને કોર્ટના આદેશ પ્રમાણે આ કમિટી બનાવવામાં આવ્યા હતા એટલે બધી જગ્યા કાર્યરત છે. આ કોલ લેટર સાથે એનો કોઈ નિસ્બત નથી, અત્યારે અમે કંઈ બીજી વાત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઠીક છે, થેન્ક યુ સો મચ સર. હિન્દી.